आजादी अमृत महोत्सव वर्षे वडाप्रधान मोदी विकासशील भारत विषय पर 24 कलाक में 250 થી વધુ વ્યક્તિઓ 250 થી વધુ વિષયો પર વક્તવ્ય આપી વર્લ્ડ રેકોર્ડ બનાવવાના પ્રયાસ કરાયા છે, જેમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી, મેયર સહિતના રાજકીય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. સંપૂર્ણ વિકાસ ટ્રસ્ટ દ્વારા તારીખ 9 અને 10 એપ્રિલના રોજ સુરતમાં અનોખું ગિનિસ બુક ઓફ રેકોર્ડ બનાવવામાં આવી રહ્યો છે. विकासशील भारत विषय पर 250 वक्ताओं सतत 24 कलाक स्पीच आपवामां आवी तेवो वर्ल्ड रेकॉर्ड थकी भारतना विकासनी वातने लोको सुधी पहोंचाडशे. आखा भारतमां वक्ताओ रेकॉर्डमां भाग लेवा सूरत आव्या ट्रस्टी पीयूष व्यासे जणाव्युं हतुं के भूतकाळमां 2018માં ज्यारे नरेन्द्र मोदी मळ्या हता ત્યારે તેમણે નવો રેકોર્ડ લોકોને સાથે રાખીને કરવાની પ્રેરણા આપી હતી. બાદમાં નવા આઈડિયાઓ આવ્યા હતા. અમે નવો રેકોર્ડ બનાવવા માટે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સાથે વાટાઘાટો શરૂ કરી હતી. ગિનિસ બુક ઓફ મોસ્ટ પીપલ ઇન સ્પીચ રિલેસ થીમ આપી હતી. જ્યારે પૂજા વ્યાસે જણાવ્યું કે આપણી આજુબાજુ વિકાસના અનેક કાર્યો થયા છે, પરંતુ તેની નોંધ લેવાતી નથી. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના માધ્યમથી સામાન્ય લોકોને આ વિકાસના કામની ખબર પડશે. અનેક સરકારી યોજનાની સામાન્ય લોકોને જાણકારી નથી. 250 સ્પીકર પાસે અલગ અલગ મુદ્દાઓ છે. ટાઈમ મેનેજમેન્ટ, ટીમ બિલ્ડિંગ, ઇન્વેન્ટ મેનેજમેન્ટ આ રેકોર્ડમાં ખૂબ જ મહત્વનું છે. પિયુષ વ્યાસ, પૂજા વ્યાસ અને કરશન ગોંડલિયાના કોમ્બિનેશનને જૂના અનુભવ ઓફિશિયલ રેકોર્ડના આયોજનમાં ખૂબ કામ કરી હતી. રેકોર્ડને ચોપડે લાવવા ગિનિસ બુક સાથે 100 ઇમેલ દ્વારા કોમ્યુનિકેશન કરવામાં આવ્યું હતું. આ પ્રોગ્રામમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી, મેયર સહિતના રાજકીય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. સંપૂર્ણ વિકાસ ટ્રસ્ટનો ટ્રસ્ટી અને મારી સાથે પૂજા વ્યાસ અને કરશનભાઈ છે અને રાકેશભાઈ છે. અમે ચાર મળીને આ વર્લ્ડ રેકોર્ડનો પ્રયાસ કરી રહ્યા છીએ, જેમાં 300 સ્પીકર્સ 2 મહિનાથી અમે ટ્રેન કરી રહ્યા છીએ વિકાસશીલ ભારતના અલગ અલગ મુદ્દા ઉપર. અને બધી જ જે સારી સ્કીમો છે, જે પબ્લિકને કામ લાગે એવી સ્કીમો છે, જે પબ્લિકને નથી ખબર, એ પબ્લિકની વચ્ચે, પબ્લિકની દ્વારા જ અમે આ કરી રહ્યા છીએ અને એનું માધ્યમ અમે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યું છે. વર્લ્ડ રેકોર્ડ વગર આપણે આને કહીશું તો લોકોને ખબર નહીં પડે, એટલે વર્લ્ડ રેકોર્ડને અમે માધ્યમ બનાવ્યું. અને વર્લ્ડ રેકોર્ડના માધ્યમથી આ 300 જે યોજનાઓ છે, અલગ અલગ યોજનાઓ, એ 300 લોકો દ્વારા બોલવામાં આવી રહી છે, જે આખા દેશ સુધી પહોંચશે અને દેશના તમામ લોકો સુધી પહોંચે એવો અમારો પ્રયાસ છે. સેકન્ડલી, અમે જ્યારે પ્રધાનમંત્રીને 2019માં મળ્યા હતા ત્યારે પ્રધાનમંત્રીએ મને એક સવાલ પૂછ્યો હતો કે પિયુષ, તમે લોકોએ પર્સનલ વર્લ્ડ રેકોર્ડ કર્યો તો લોકો માટે તમે શું કરો, હવે આગળ જઈને લોકો માટે શું કરશો? તો એ પણ અમારા બેના ધ્યાનમાં હતી આ વાત, અને આજે અમે એ સપનું પૂરું કરી રહ્યા છીએ કે 300 લોકોને અમે પાર્ટિસિપેટ કરાવી રહ્યા છીએ અને આખા ઇન્ડિયામાંથી બધા જ લોકો આમાં ભાગ લઈ રહ્યા છે.